તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં ગત રાત્રિએ બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, તો પૈસાની લેતી દેતી મામલે સામસામે ઘર્ષણ થયું હતું. એટલું જ નહીં પરંતુ બે જૂથો વચ્ચે જૂથ અથડામણ દરમિયાન એક વ્યક્તિ ઈજાગ્રસ્ત બન્યો હતો, જેને સારવાર અર્થે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન રાજુભાઈ રાઠોડ નામના વ્યક્તિનું મોત થયું હતું. તો આ સમગ્ર બાબતે જિલ્લા પોલીસ ચુસ્ત બંદોબસ્ત પ્રાથમિક શહેરની અંદર ખટકી દેવામાં આવ્યો હતો. તો મૃતક રાજુભાઈ રાઠોડની અંતિમ ક્રિયા તેઓના નિવાસ સ્થાનથી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે નીકળવામાં આવી હતી. જોકે પોલીસે પણ રાત્રે 17 વ્યક્તિઓ સામે નામજોગ અને 30 કરતાં વધુઓના ટોળા સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસ આરોપીઓની ઝડપવાની કાર્યવાહી કરી રહી છે, ત્યારે હાલ પ્રાંતિજ શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે.